सुखदेव जी महाराज वन तरफ निकला छे अने भगवान व्यास पाछल पाछल दौड़े छे। यारे सुखदेव जी महाराज तो दिगंबर छे कारण के पोताने कपड़ा नु पण भान नथी अने नदी किनारे देव कन्याओ स्नान करे छे। सुखदेव जी महाराज ने 16 वर्ष की उम्र सुखदेव जी महाराज निकली गया त्यारे कोई कन्याओ ए कपड़ा न पहेर्या पण 80 वर्ष की उम्र जर सुखदेव जी महाराज पासल दौड़ता था ने अने एक खबर पड़ी એટલે દરેક કન્યાઓ પોતાના કપડા પહેરવા માંડી છે। સુખદેવજી મહારાજ નીકળી ગયા પછી ભગવાન વ્યાસ ઉભા રહી ગયા। ભગવાન વ્યાસ પ્રશ્ન પૂછે છે એ કે મારો જુવાન જો દીકરો હોય ગયો તો તમે કપડા ન પહેર્યા અને મારી ઉંમર 80 વર્ષની છે અને હું અહીંથી નીકળું તમે કપડા પહેરી લીધા તો કે બસ એટલો ફર્ક છે બસ આટલો ફર્ક હતો। ભગવાન સુખદેવજી મહારાજને આ સંસારનો અનુભવ નથી કારણ કે ત્રણ ગુણ એને પ્રષ્ટ નથી કર્યા એટલે એ દિગંબર અવસ્થામાં ફરે છે અને હજુ તમારી 80 વર્ષની ઉંમર છે છતાં પણ તમે આ દીકરાની માયાની પાછળ દોડો છો એટલે હજુ તમને માયાની ખબર છે એટલા માટે અમારે કપડા પહેરવા પડ્યા છે। છતાં પણ ભગવાન વ્યાસ ન સમજી શક્યા ત્યારે એ વનના ઝાડ વ્યાસને જ્ઞાન આપે છે। વેદ વ્યાસને વનના ઝાડ એમ કહે છે ભગવાન વ્યાસને પ્રભુ કે હા એ કે તમે તો તમારા દીકરા પાછળ આટલા તનમન પાગલ બની ગયા છો અરે અમે જે કામ કરીએ છીએ વ્યાસ ઝાડને પૂછે છે શું કામ કરો છો તો ઝાડનું ફળ શું ઝાડને જે ફળ આવે એનો પુત્ર છે કોઈ પણ ઝાડ હોય કેરી હોય આંબો હોય તો એને કેરી આવી છે એ આંબાનું ફળ છે ને આપણું ફળ આપણા સંતાનો છે જેમ આંબાનું ફળ કેરી છે ત્યારે ઝાડ ભગવાન વ્યાસને બોધ આપે છે કે અમને તો કોઈ પથ્થરનો ઘા કરે ને તો એમને દીકરા આપીએ છીએ અમારા ફળ આપીએ છીએ અમને કોઈ પથ્થરનો ઘા કરે છતાં પણ અમે એને ફળ આપીએ છીએ અને આ તો સ્વયં કે જે જન્મતા જેને કોઈ માયા પ્રશ્ન નથી કરી શકતી અને તમે એની પાછળ દોડો છો આટલી ઉંમર છતાં પણ ભગવાન વ્યાસ સમજવા તૈયાર અને ત્યારે સુખદેવજી મહારાજ થોભે છે અને વ્યાસજીને કહે છે પિતાજી હા હું નદીના શામા કિનારે બેઠો છું તમને કદાચ પુત્રની ગ્લાનિ થતી હોય તો હું નદીના શામા કિનારે બેસું છું તમે આ કિનારે બેહો મને જોજો મારી ધ્યાન રાખજો પણ મારામાં મનને ન રાખતા મને જોઈ લેજો તમને પુત્ર વિના ન ગમતું હોય તો હું શામા કિનારે બેઠું છું મને જોઈ લેજો પણ તમારું મન એ મારામાં ન રાખતા મન ઈશ્વરને અર્પણ કરજો મન ભગવાનને અર્પણ કરજો અને તમારા ભાવને પૂરો કરજો પછી તો વર્ષોના વર્ષો વયા ગયા ભગવાન વ્યાસ જીવનમાં બધું હતું પણ છતાં મેં તમને સવારે કીધું કે ભગવાન વ્યાસને એક શબ્દ એમ થયું કે હજુ મારામાં કંઈક ઘટે છે અને જ્યારે આપણને એમ થાય ને કે આપણા જીવનમાં હજુ કંઈક ઘટે છે એવું જ્યારે થાય ને ત્યારે માનજો કે મારામાં કંઈક જ્ઞાન છે જ્યારે ઘટે છે એમ લાગે તો બાકી તમને ખુદને એમ થઈ જાય કે હવે અમે પરિપૂર્ણ થઈ ગયા છીએ અને હવે કાંઈ ઘટતું નથી તો એ આપણી મૂર્ખતા છે। આ જગતમાં પરિપૂર્ણતાને પામવા માટે બહુ વાર લાગે છે અને ત્યાર પછી ભગવાન વ્યાસ આ ભાગવતની રચના કરી છે વર્ષો પછી અને વર્ષો પછી ભાગવતની રચના થયા પછી વ્યાસજીને
एक पाछी उपाधि हती કે મેં જે ભાગવતની રચના કરી છે એ ભાગવતને કોણ વાંચી શકશે, કોણ આ ભાગવતને સમજાવી શકશે, એવો બ્રહ્મનિષ્ઠ પુરુષ કોણ કે જેના જીવનમાં કામ ન હોય, ક્રોધ ન હોય, વિકાર રહિત હોય, મદ ન હોય, કોઈ મોહ ન હોય, આવો કોણ? એટલે તો ભાગવતમાં વારંવાર કહેવામાં આવ્યું કે વક્તા સુખદેવજી જેવો હોય અને શ્રોતા પ્રિક્ષિત રાજા જેવો હોય તો એનું કલ્યાણ થતા વાર લાગતી નથી.